नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, आज आपणी भणीशुं धोरण 4 विषय आसपास पर्यावरण स्वाध्याय पोथी विषय पर्यावरण आसपास एमां पाठ 19 भाग 1 आपणे चोपड़ी पुस्तक दरमियान एनो अभ्यास कर्यो अने साथे साथे एनु लेसन पण कर्यु भाग 1 मां। हवे आपणे जोईशुं पाठ 19 साथे जमीए भाग 2। भाग 1 जोयो एनु लेसन पण कर्युं अने साथे साथे आपणे ઉત્તરાયણ વિશે અને શાળામાં મળતા ગામડાઓની શાળામાં મળતા સરકારી શાળાઓમાં મળતા મધ્યાહન ભોજન વિશે અભ્યાસ કર્યો। તો હવે જોઈએ પાઠ 19 સાથે જમીની સ્વાપોથી। એમાં શું છે જોઈએ, સ્વાપોથીમાં ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા એ બધું હોય છે। તો હવે આપણે એનો અભ્યાસ કરીએ, જે પરીક્ષા લક્ષી ખૂબ જ મહત્વનું છે। તો ચલો જોઈએ પ્રશ્ન 1। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં, એટલે આ ચોરસ ખાનામાં લખવાનો છે। વિકલ્પોમાં ઉપર સવાલ હોય અને એના બદલામાં 4 જવાબ હોય, એમાંથી આપણે 3 ખોટા હોય ને 1 આપણો સાચો જવાબ હોય છે, એ તો તમને ખબર જ છે। તો એ જે આવતું અ બ ક ડ જે પણ ઓપ્શન, એટલે કે જે પણ વિકલ્પ આવતો હોય આપણે આ ઊભા બોક્સમાં લખવાનું, સામે નંબર જોઈ અને પછી જ લખવાનું। નહીં તો તમે 6માં 7નો જવાબ લખો, 5માં 4નો જવાબ, તો તમારે એ દરેક જવાબ ખોટા પડે। ચલો જોઈએ પહેલો વિદ્યાર્થી મિત્ર સવાલ શું છે, સાથે સાથે જોતા જજો અને અભ્યાસ પણ કરજો। 1 નંબર, વેકેશન પછી શાળામાં આવ્યા બાદ બાળકોએ વર્ગમાં શું કરવાનું નક્કી કર્યું? રમતોત્સવ, ના સાંસ્કૃતિક કાર્યક્રમ, ડ ઉજાણી, ક હવે ડ તહેવારની ઉજવણી, તો શું આવશે આપણો ક। શું કર્યું, ઉજાણી કરવાનું નક્કી કર્યું હતું ને કે બધા સાથે ભેગા મળીને જમીશું, કંઈ પણ જે બનાવવું હોય કે જે નક્કી કર્યું હોય એમ। તમે તો ખાસ ભેગા ક્લાસમાં મળીને શેની ભેળની જ ઉજાણી કરતા હોવ છો। ચલો 2 નંબરનો વિકલ્પ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઉત્તરાયણ શાનો તહેવાર છે? અરે તમે તો જવાબ પણ લખી દીધો મારા પહેલાં, લો તમને આવડે જ છે। અમાં છે ફટાકડાનો, બમાં છે મીઠાઈનો, કમાં છે પતંગનો અને ડમાં છે રંગોનો, ઉત્તરાયણ ક પતંગોનો છે। તો આપણે અહીં એના સામે 2 નંબરના સામેના બોક્સમાં લખીશું ક। 3 નંબરનું પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો સવાલ, રંગોના તહેવાર તરીકે કયો તહેવાર ઉજવાય છે? રંગોનો, હો હવે તહેવાર ઉત્તરાયણ પતી નથી અને રંગોનો તહેવાર એને પિચકારીને ફુગ્ગાને ચાલુ કરી દઈશું, કયો છે? હોળી, ધૂળેટી, દિવાળી, નાતાલ કે ઈદ, તો શું આવશે? હોળી, ધૂળેટી, બોક્સમાં લખીશું અ। 4 નંબરનો જોઈએ સવાલ વિદ્યાર્થી મિત્રો, અહીં દરેક સવાલ જવાબ તહેવારોને લગતા જ આવ્યા છે, જુઓ હવે 4થામાં શું પૂછ્યું છે, નીચેમાંથી કયો તહેવાર ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે? રાખડીવાળો તહેવાર, લો લખી પણ નાખ્યો જવાબ, અમાં છે ઉત્તરાયણ, બમાં છે રક્ષાબંધન, કમાં છે દશેરા અને ડમાં છે દિવાળી, તો આપણો શું સાચો છે? બ રક્ષાબંધન, એ લખીશું બ। 5મોમાં, નીચેના પૈકી કયો તહેવાર ગુજરાતી મહિનાના ખાસ દિવસે ઉજવાય છે? ઉત્તરાયણ, નાતાલ, દિવાળી કે સ્વાતંત્ર્ય દિન, તો જવાબ છે ક, અહીં લખીશું ક, દિવાળી। ગુજરાતી મહિના જેવા કે કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, આ બધા ગુજરાતી મહિનામાં વાર છે, મહિનાઓના નામ છે। જ્યારે જાન્યુઆરી, ફેબ્રુઆરી,
માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર એ બધા અંગ્રેજી મહિના કહેવાય. તો દિવાળી મહિનાઓને ખાસ એટલે કે આપણે એમ નથી કહેતા આજે અગિયારસ છે તો આપણે અગિયારસનું ઉપવાસ કરીએ છીએ, આજે માતાજીની પૂનમ છે, એ બધા ગુજરાતી મહિનાઓમાં આવે છે. તો આપણે એ કયો તહેવાર? દિવાળી. ઉત્તરાયણ એ 14 જાન્યુઆરી ફિક્સ જ હોય, ભલે ને એ વખતે ગુજરાતી મહિનું ગમે તે આવતું હોય, પણ 14મી જાન્યુઆરી અંગ્રેજી મહિનાની આવે ત્યારે આપણે ઉત્તરાયણનો તહેવાર કરીએ. નાતાલ 25મી ડિસેમ્બર. ખાસ એમ નથી કહેવાતું કે આ ભાઈ ચલો ડિસેમ્બર છે ને ગુજરાતી મહિનો આગો, તો પણ નાતાલ ડિસેમ્બર મહિનામાં જ ઉજવાય છે. દિવાળી આ વખત 11મા મહિનામાં આવી હતી, નવેમ્બર મહિનામાં. એની આગલા વર્ષે, ગયા વર્ષે ઓક્ટોબરમાં 10મા મહિનાની એન્ડમાં આવી હતી. તો દિવાળી ગુજરાતી આસો મહિનો કહીએ છીએ ને એ રીતે ઉજવાય છે. સ્વાતંત્ર દિન એ તો બધાને ખબર છે, 15મી ઓગસ્ટ. હવે જોઈએ છઠ્ઠો વિકલ્પ. નીચેના પૈકી કયો તહેવાર અંગ્રેજી મહિનાના ખાસ દિવસે ઉજવાય છે? એ તો મેં તમને હમણાં અંગ્રેજી મહિના કીધા, જાન્યુઆરી ફેબ્રુઆરી. દિવાળી, નાતાલ, જન્માષ્ટમી કે દશેરા? તો જવાબ છે બ, નાતાલ. દિવાળી આસો મહિનામાં આવે, નાતાલ 25મી ડિસેમ્બર ફિક્સ છે, જન્માષ્ટમી ક્યારે? શ્રાવણ મહિનામાં આવે. શ્રાવણ મહિનામાં 5, 7મો મહિનો હોય કે 8મો મહિનો ગમે ત્યારે. દશેરા પણ આસોમાં આવે, આસો મહિનામાં આવે, એ પણ 10મા મહિનામાં આવે કે 9મા મહિનામાં, એ પણ તિથિ મુજબ એટલે કે ગુજરાતી મહિના. તો આપણો જવાબ છે નાતાલ, તો એ લખીશું બ. 7 નંબર, ઊંધિયું બનાવવામાં કયા શાકનો ઉપયોગ થતો નથી? બટાટા, શક્કરિયા, પાપડી કે કારેલા? ડ, કારેલા. તો ડ લખીશું, કારેલાનો ઉપયોગ થાય છે. તો આપણે કારેલાનો ઉપયોગ થાય એમ કીધું હતું, ઊંધિયું ખાતા જ નહીં. તો અહીં આપણે જોઈએ વિકલ્પમાં, પહેલા વિકલ્પમાં ક, બીજામાં પણ ક, ત્રીજામાં અ, ચોથામાં બ, પાંચમામાં ક, છઠ્ઠામાં બ અને 7મામાં કારેલા ડ. યાદ રહી ગયા ને વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જોઈએ, વિકલ્પો જોયા, હવે પ્રશ્ન બેસું છે. યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો, ખાલી જગ્યાઓ છે. ખાલી જે પહેલી ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો, જોડે જોડે જતા જજો અને લખતા પણ જજો. ખાલી જગ્યા તહેવારમાં ઊંધિયું અને જલેબી ખવાય છે. ખાધું તું હો એટલે અત્યારે મોઢામાં પાણી આવવું જોઈએ નહીં. કયા તહેવારે? મેં કીધું તું ને ઉત્તરાયણ. તો ઉત્તરાયણ તહેવારમાં ઊંધિયું અને જલેબી ખવાય છે. તો આપણો જવાબ આવશે ઉત્તરાયણ. બીજી ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ પાઠ સાવ સહેલો છે. તમે તો ખાલી જગ્યાઓ બોલતા ને બોલતા બધી ખાલી જગ્યાઓ મને લાગે છે લખી દીધી હશે. ફટાકડાનો તહેવાર ખાલી જગ્યા છે, કયો છે? નાતાલ, હોળી ધૂળેટી, ના હો દિવાળી, લખી દીધો ને દિવાળી. ચલો ત્રીજી ખાલી જગ્યા જોઈએ. 15મી ઓગસ્ટે ખાલી જગ્યા તહેવાર તરીકે ઉજવાય છે, કયો તહેવાર તરીકે ઉજવાય છે? રાષ્ટ્રીય તહેવાર તરીકે. રાષ્ટ્ર એટલે કે આખું ભારત ઉજવે છે, તો એ રાષ્ટ્રીય તહેવાર તરીકે. શાળામાં ભણવા ઉપરાંત ખાલી જગ્યાઓ દ્વારા બાળકોમાં ગુણ અને કૌશલ્યોનો વિકાસ થાય છે. અલગ અલગ પ્રવૃત્તિઓ કરીએ ત્યારે કે હા ભાઈ ડ્રોઈંગની પ્રવૃત્તિ, ચિત્રની પ્રવૃત્તિ, રમવાની પ્રવૃત્તિ, અલગ અલગ પ્રવૃત્તિઓ કરીએ છીએ ને, તો અહીં જવાબમાં આવશે પ્રવૃત્તિઓ. પ્રવૃત્તિઓની જોડણીમાં ખાસ ધ્યાન રાખજો, કેવી રીતે લખાય છે પ્રવૃત્તિઓ એ જોજો, બરાબર ભૂલ ન કરતા. 5 નંબરની વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા જુઓ. શાળામાં બાળકોને અપાતા બપોરના ભોજનની ખાલી જગ્યા કહે છે, શું કહે છે? મધ્યાહન ભોજન. મેં તમને ચોપડી દરમિયાન શીખવાડ્યું હતું ને 1:30 વાગ્યાનું ભોજન એટલે મધ્યાહન ભોજન. 6 નંબરની ખાલી જગ્યા જુઓ વિદ્યાર્થી મિત્રો. નાતાલ ખાલી જગ્યા ધર્મના લોકોનો તહેવાર છે. ખ્રિસ્તી ઈસાઈ, ખ્રિસ્તી ઈસાઈ ધર્મના લોકોનો તહેવાર છે. 7 નંબરમાં જોઈએ. ખાલી જગ્યા તહેવારમાં ધાણી, મમરા અને ખજૂર ખવાય છે. હજી વાર છે હો,
કયામાં? પેલી મકાઈની ધાણી, જુવારની ધાણી, ખજૂર ખાઈએ છીએ, પછી હારડા ખાઈએ છીએ ને, પેલા દોરીમાં લટકાવેલા હોય છે ગળ્યા ગળ્યા, તો હોળી અને ધૂળેટી. હોળી ધૂળેટી. 8 નંબરમાં જોઈએ, પ્રજાસત્તાક દિન ખાલી જગ્યાના દિવસે ઉજવાય છે ક્યારે? 26મી જાન્યુઆરી. એ પ્રજાસત્તાક દિન કહેવાય. 26મી જાન્યુઆરી એ આપણો પ્રજાસત્તાક દિન કહેવાય. અને 15મી ઓગસ્ટ એ આપણો સ્વાતંત્ર્ય દિન કહેવાય. ચલો ખાલી જગ્યાઓ જોઈએ 1 થી 8. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3, ખરા અને ખોટા. નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે ચોરસમાં રાઈટ અને ખોટા વિધાનો સામે બોક્સમાં શું કરવાનું? ખોટાની નિશાની કરો. દરેક સરકારી, 1 નંબરની જોઈએ, ખરું ખોટું તમે લખી પણ દીધું હશે. દરેક સરકારી શાળામાં સવારે 11 કલાકે મધ્યાહન ભોજન અપાય છે. કેટલા વાગે? બપોરના 1:30 વાગે. તો આ તો 11 વાગે લાગે. તો વિધાન કેવું છે? ખોટું. તો બોક્સમાં આપણે ખોટાની નિશાની કરીશું. બીજા નંબરની ખાલી જે બીજા નંબરનો ખરા ખોટામાં જોઈએ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, સ્વાતંત્ર્ય દિવસ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ખાલી જગ્યામાં આવ્યું હતું તો ખરું. આ વિધાન સાચું છે માટે સાચું, સાચાની નિશાની કરીશું. સાચા ઉપર ખોટું કે ખોટા ઉપર સાચું, એમ બે બે નિશાની કરવાથી શું થશે? મેં તમને કીધું હતું પરીક્ષા દરમિયાન એને ખોટું ગણવામાં આવશે. 3 નંબર, દશેરાને દિવસે લોકો ફાફડા જલેબી, વાત સાચી હો, મોંમાં પાણી આવી ગયું હવે તો, ફાફડા જલેબી ખાય છે. વિધાન સાચું, બોક્સમાં સાચું કરીશું 3 નંબરમાં. ચોથું વિધાન જોઈએ વિદ્યાર્થી મિત્રો, મીઠાઈની મજા માણવા આપણે જન્માષ્ટમી તહેવારની ઉજવણી એ છીએ. જન્માષ્ટમીમાં તો આપણે શું ખાઈએ છીએ? બટેટાની ભાજી હે ને? તો વિધાન ખોટું છે. રક્ષાબંધનને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. 5મું વિધાન સાચું છે, તો આપણે બોક્સમાં સાચું કહીશું. રક્ષાબંધનને બળેવ કહીએ છીએ ને, બીજી નારિયેળી પૂનમ પણ કહેવાય છે. 6 નંબરનું વિધાન જોઈએ મિત્રો, ધ્યાન આપજો. ભાઈ બીજનો તહેવાર સમાજના લોકો ભેગા મળીને ઉજવે છે. વિધાન ખોટું છે માટે ખોટું. ભાઈ બીજનો તહેવાર ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો બંધ હોય છે. તો ભાઈના ઘરે બહેન જાય અથવા બહેન ભાઈના ઘરે જાય અને જમવા જાય છે, અને દિવાળી ઉપર હોય છે. 7 નંબરનું વિધાન છે, શું છે? સાચું છે કે ખોટું વાંચીએ. શાળામાં વિદ્યાર્થીઓનું આદર્શ નાગરિક તરીકેનું ઘડતર થાય છે. વિધાન સાચું છે, અહીંથી તમે ભણી ગણીને મોટા માણસ બની શકો છો. બંધ બેસતા જોડકારો છો. પ્રશ્ન 4, ઉત્તરના ખાનામાં વિભાગ બહનો ક્રમ અક્ષર લખવાનું છે. ક્રમ અક્ષર આખું લખવાનું નથી. વિભાગ અમાં છે તહેવારો, અને અહીં ઉત્તર લખવાનો છે. વિભાગ અમાં છે તેની વિશેષતાઓ. ચલો ઉત્તરાયણના દિવસે શું કરવામાં આવે છે? આઈર્યું, પતંગ, ઊંધિયું અને ચીકી. તો અહીં લખીશું ડ. દશેરાના દિવસે લોન, મોંમાં પાણી આવી ગયું, જલેબી ને ફાફડા. ઈ ક્યારે દશેરા આવશે એવું થઈ ગયું નહીં. હોળી ધૂળેટી, પિચકારી અને રંગો. અ તૈયારીઓ તો ચાલુ કરી દીધી છે હે ને? પછી દિવાળી હમણાં જ ગઈ છે, ઉત્તરાયણ પહેલાં. દીવડા, રોશની અને મીઠાઈઓ. હા, દિવાળીમાં પણ આપણે જુદી જુદી મીઠાઈઓ ખાઈએ છીએ. ચલો પહેલામાં ડ, બીજામાં ઈ, ત્રીજામાં અ અને ચોથામાં બ. જોયો ને? હવે આગળ જોઈએ પ્રશ્ન 5, માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલો સવાલ છે, કેલેન્ડર કે ડાયરીની મદદથી આ વર્ષમાં આવતા તહેવારો ઉત્સવોની યાદી બનાવો. કોઈ પણ 8 તહેવારો અને ઉત્સવ જેટલા પણ યાદ આવે બધા લખી દેવાના. રમઝાન ઈદ, નવરાત્રિ, દિવાળી, બેસતું વર્ષ, ભાઈ બીજ, દેવ દિવાળી, નાતાલ, ઉત્તરાયણ, પ્રજાસત્તાક દિન, મહાશિવરાત્રિ, હોળી ધૂળેટી, રામનવમી, રથયાત્રા, રક્ષાબંધન, જન્માષ્ટમી અને સ્વાતંત્ર્ય દિન. અક્ષર નાના કાઢેલા છે,
જગ્યાના અભાવના કારણે, તો તમે પણ વ્યવસ્થિત રીતે લખજો. મેં તમને અહીં કીધું જેટલા તહેવારો અને ઉત્સવો યાદ આવે બધા લખી દેવાના છે. આખા વર્ષમાં આવતા હોય બધા યાદ કરીને લખી દેવાના. બધા ભેગા, બે નંબરનો, બધા લોકો ભેગા મળીને ઉજવતા હોય તેવા તહેવારોના નામ બધા જોડે. તો આપણે તો ઘણા બધા તહેવારો છે, દિવાળી, બેસતું વર્ષ, ઉત્તરાયણ, હોળી ધૂળેટી, જન્માષ્ટમી, દશેરા, નવરાત્રિ, આ બધામાં આપણે આખું ઘર, ઘર તો ઘર, બાજુવાળા, ફ્રેન્ડ્સ, કુટુંબવાળા, પિતરાઈ, કાકા ભાઈના કાકા બાપા, બધા આપણે એ દિવસે ભેગા થઈએ છીએ. કયા દિવસોએ? દિવાળીમાં, બેસતું વર્ષ, ઉત્તરાયણ, હોળી ધૂળેટી, જન્માષ્ટમી, દશેરા અને નવરાત્રિના તહેવારોમાં. તો અહીં જોયું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5, એના 20 સવાલ જવાબ પણ લખ્યા. હવે જોઈએ પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. કેવા છે? 1-2 વાક્યમાં લખવાના છે, મોટા લખવાના નથી. કયા પ્રસંગોમાં તમે તમારા મિત્રો સાથે જમો છો? ચોપડી દરમિયાન મેં તમને કહ્યું હતું ને જવાબ લખીશું. તહેવારો, જન્મદિવસની ઉજવણી, પર્યટન એટલે પ્રવાસ દરમિયાન, લગ્ન પ્રસંગ. કયામાં? તહેવારો, જન્મદિવસની ઉજવણી, પર્યટન, લગ્ન પ્રસંગ વગેરેમાં અમે અમારા મિત્રો સાથે જમીએ છીએ. પછી 2 નંબરનો સવાલ, ઉત્તરાયણ ક્યારે ઉજવવામાં આવે છે? મારે જવાબ બોલવો પડશે, તમે લખી દીધો છે મને ખબર છે. જવાબ લખીએ, ઉત્તરાયણ 14 જાન્યુઆરી એ ઉજવવામાં આવે છે. ક્યારે ઉજવવામાં આવે છે? 14 જાન્યુઆરીએ. 3 નંબરનો, ઉત્તરાયણ બીજા કયા નામથી ઓળખાય છે? મેં તમને શીખવાડ્યું હતું પાઠ સમજતા હતા ત્યારે, શું? મકર સંક્રાંતિ. મેં તમને સાથે શું કીધું હતું? જોડણી પણ જોજો. ઉત્તરાયણને મકર સંક્રાંતિ નામથી ઓળખાય છે. બીજું કયું નામ છે? મકર સંક્રાંતિ. બીજું કયું નામ? મકર સંક્રાંતિ. આગળ જોઈએ, નાના અક્ષર કાઢેલા છે માટે શાંતિથી હું બોલું છું, તમે લખતા જજો. જગ્યાનો અભાવ છે, તમે તમારી રીતે, પછી બીજું તમારે વધારાનું એડ કરવું હોય, ઉમેરવું હોય તો પણ લખી શકાય છે. 4. જોઈએ, તમારા મિત્રો કયા કયા તહેવારો ઉજવે છે? હવે બધા તહેવારો લખાય. તમારા ફ્રેન્ડ કયા ઉજવે છે? આપણે જે ઉજવીએ છીએ એ બધા એ પણ ઉજવે છે. ઉત્તરાયણ, હોળી, ધૂળેટી, બેસતું વર્ષ, રમજાન ઈદ, નાતાલ, નવરાત્રિ, દશેરા, જન્માષ્ટમી, દિવાળી, રક્ષાબંધન વગેરે તહેવાર મિત્રો સાથે ઉજવીએ છીએ. તમે જોતા જજો ધીમે ધીમે અને લખતા જજો. કયા કયા તહેવારો આપણે ઉજવીએ છીએ? ઉત્તરાયણ, હોળી ધૂળેટી, બેસતું વર્ષ, રમજાન ઈદ, નાતાલ, નવરાત્રિ, દશેરા, જન્માષ્ટમી, દિવાળી, રક્ષાબંધન વગેરે તહેવાર મિત્રો સાથે ઉજવીએ છીએ. આગળનો સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો, નાના અક્ષર છે, તમે જોવામાં જરાક તકલીફ થાય તો શાંતિથી જોઈને લખજો. બાળકોએ ઉજવણીમાં શું શું કર્યું? તો સ્કૂલમાં ઉજવણી કરી હતી ત્યારે રસોઈયાને બોલાવ્યો હતો, ભોજન બનાવ્યું હતું, રસોઈયાને બોલાવ્યો હતો, ભોજન બનાવ્યું હતું, વર્ગના સુશોભન માટે ફૂલ, રંગોળી, તોરણ બાંધ્યા હતા, સાંસ્કૃતિક કાર્યક્રમની વ્યવસ્થા કરી હતી. લખું, રસોઈયાને બોલાવ્યો હતો, ભોજન બનાવ્યું હતું, વર્ગના સુશોભન માટે ફૂલ, રંગોળી, તોરણ બાંધ્યા હતા, સાંસ્કૃતિક કાર્યક્રમની વ્યવસ્થા કરી હતી. હવે આ તો તમારી જાતે જ લખાય એવો સવાલ છે.
ઊંધિયું બનાવવામાં કયા કયા કંદમૂળનો ઉપયોગ કરવામાં આવે છે? કંદમૂળ એટલે કે જે જમીનની અંદર થતા હોય છે એ. ઊંધિયું બનાવવામાં બટાટા, શક્કરિયા, રતાળું, સુરણ વગેરે કંદમૂળ વપરાય છે. કયા? બટાટા, શક્કરિયા, રતાળું અને સુરણ. દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો, અક્ષર નાના છે, શાંતિથી લખો, ભૂલ ના પડે તે ખાસ ધ્યાન રાખજો. 7 નંબર, ઉત્તરાયણમાં ઊંધિયા સાથે લોકો કઈ મીઠાઈ ખાય છે? જલેબી. ઊંધિયા સાથે જલેબી ખાય છે, ખબર પડી ને, જલેબી. 8, તિથિ ભોજન, ગામના કોઈ વ્યક્તિ, લખો, ગામના કોઈ વ્યક્તિ દ્વારા પોતાના વડીલની યાદમાં તેમની પુણ્યતિથિએ શાળામાં, શું છે, શાળામાં બાળકોને મીઠાઈ સાથેનું ભોજન આપવામાં આવે છે, તેને તિથિ ભોજન કહે છે. બીજી વખત, ગામના કોઈ વ્યક્તિ દ્વારા પોતાના વડીલની યાદમાં તેમની પુણ્ય તિથિએ શાળામાં બાળકોને મીઠાઈ સાથેનું ભોજન આપવામાં આવે છે, તેને તિથિ ભોજન કહે છે. 9મો જોઈએ, કયા તહેવારોને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે? 15મી ઓગસ્ટ ઉજવાતો સ્વતંત્ર દિન, 26મી જાન્યુઆરીએ ઉજવાતો પ્રજાસત્તાક દિન, 2 ઓક્ટોમ્બરે ઉજવાતી ગાંધી જયંતિ અને 14મી નવેમ્બરે ઉજવાતો બાલ દિન. જોઈએ ફરી, 15મી ઓગસ્ટ ઉજવાતો સ્વતંત્ર દિન, 26મી જાન્યુઆરીએ ઉજવાતો પ્રજાસત્તાક દિન, 2 ઓક્ટોબર ઉજવાતી ગાંધી જયંતિ, 14મી નવેમ્બરે ઉજવાતો બાલ દિન. જગ્યાના અભાવના કારણે અક્ષરો ખૂબ નાના કાઢેલ છે, માટે ખાસ ધ્યાન રાખજો. તમે પણ વ્યવસ્થિત નાના અક્ષરે જ લખજો, પોળું લખશો તો સમાશે નહીં. 10મો સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો, મધ્યાહન ભોજન એટલે શું? તે કોના દ્વારા આપવામાં આવે છે? જવાબ લખીશું, પ્રાથમિક શાળામાં ભણતા તમામ બાળકોને બપોરના 1:30 વાગ્યે મળતું ગરમ અને પકવેલું ભોજન વ્યવસ્થા, પકેલા ભોજન વ્યવસ્થાને મધ્યાહન ભોજન કહે છે, તે સરકાર દ્વારા આપવામાં આવે છે. ફરી જવાબ બોલું છું, પ્રાથમિક શાળામાં ભણતા તમામ બાળકોને બપોરના 1:30 વાગ્યે મળતું ગરમ અને પકવેલું જગ્યાના અભાવના કારણે અક્ષર ખૂબ નાના કાઢેલ છે, માટે ખાસ ધ્યાન રાખીને લખજો. નાના તમે પણ છૂટું છૂટું લખતા નહીં તો સમાશે નહીં. અને પકવેલું ભોજન વ્યવસ્થા, તે સરકાર દ્વારા આપવામાં આવે છે. હવે 11મો સવાલ જોઈએ તો તમારે જાતે જ છે, શાળામાં તમને ભોજનમાં શું શું મળે છે? જે મળતું હોય તમારે જે ભાવતી વસ્તુ લખી શકાય છે,
મેં તમને કીધું તું સાદું અને સાત્વિક. ચલો જવાબ લખીએ. દાળ ભાત, થેપલા સૂકી ભાજી એટલે બટેકાની, વેજીટેબલ ખીચડી, દાળ ઢોકળી, પુલાવ, સુખડી, મૂઠિયા, બટાટા પૌવા, પુલ્લા, ઢોકળા, ઉત્તપમા, ઉત્તપમ વગેરે મળે છે. પડી ખબર શું શું મળે છે? દાળ ભાત, થેપલા, સૂકી ભાજી, વેજીટેબલ ખીચડી, દાળ ઢોકળી, પુલાવ, સુખડી, મૂઠિયા, બટાટા પૌવા, પુલ્લા, ઢોકળા, ઉત્તપમ વગેરે મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ 19નો ભાગ 2 પૂરો થાય છે. ભાગ 1માં પણ આપણે લેસન હોમવર્ક કર્યું, હવે ભાગ 2નું હોમવર્ક મેળવી લઈએ. ભાગ 2નું હોમવર્ક મેળવી લઈએ તો આપણે ભાગ 1 લખો, એના નીચે નીચેથી નવો પ્રશ્ન, આ નવો પાઠ છે નહીં, માટે ચાલુમાં ચાલુમાં ભાગ 1 કે ભાગ 2 એવું લખવાની જરૂર છે નહીં. તો નીચે નીચે લખીશું, પ્રશ્ન 2 કરીને આમ કરીશું, આમ પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. 1થી લઈ પહેલો, બીજો, ત્રીજો, નાના અક્ષર કાયડા છે ચોપ સ્વાપોથીમાં, તો તમે ધ્યાનથી જોઈને લખજો, જગ્યાનો અભાવ છે. તમે પણ નાના અક્ષરે લખજો, નહીં તો અડધો જવાબ લખશો અને અડધો પછી પાછળ લખશો, પરીક્ષા દરમિયાન વંચાશે નહીં. ખાસ ધ્યાન રાખજો, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અહીં સુધી આપણે 1-10, 1-11 સુધીના સવાલ જવાબ સરસ અને સુંદર અક્ષરે નોટમાં લખીશું, પર્યાવરણની નોટમાં લખીશું. અને સ્વપોથીમાં લખતી વેળાએ ખૂબ નાના અક્ષરે અને જગ્યાનો અભાવ હોવાથી નાના અક્ષરે લખજો, આગળ પાછળ રહી ન જાય એ ખાસ ધ્યાન આપજો. ચાલુ સ્કૂલ દરમિયાન મેં તમને લખતા શીખવાડ્યું હતું, તે જ રીતે તમે લખજો, કોઈ રહી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. તો આવજો વિદ્યાર્થી મિત્રો, મળીશું આપણે ભાગ 3માં, પાઠ 19, ભાગ 3માં આવજો વિદ્યાર્થી મિત્રો.